તો દ્વારકામાં સંભવિત વાવાઝોડાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રૂપેણ બંદર પર હોડીઓ લંગારવામાં આવી છે. દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 31 ઓગસ્ટ સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ છે, એટલે કે આજે 30 ઓગસ્ટ છે, આવતીકાલ સુધી દરિયા નજીક જવા માટે પ્રતિબંધ. એટલા માટે દરિયાકાંઠે બધી હોડીઓ લાંગરી દેવામાં આવી છે. અને અસના વાવાઝોડાના સંકટના પગલે ભારે પવન ફૂંકાઈ શકે છે, દરિયો ગાંડતૂર બની શકે છે, કોઈનું જોખમ જોખમ પર સંકટ ના આવે, કોઈનું જીવનું જોખમ ન થાય તે માટે અત્યારથી જ માછીમારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે અને સાથે સાથે આવતીકાલ સુધી દરિયા કિનારે ન જવા માટે સૂચના. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે દ્વારકાના રૂપણ બંદરે. હું આપને મારી પાસેના જે દ્રશ્યો બતાડીશ. હાલમાં આપ જોઈ શકો છો કે દ્વારકાના જે રૂપણ બંદર છે ત્યાં હાલમાં જે તમામ બોટો છે તે કાંઠા ઉપર લાંગરી દેવામાં આવી છે. કેમ કે જે ભારેથી અતિ ભારે પવન અને તંત્ર દ્વારા જે આગાહી છે 29 થી 31 તારીખની, ત્યારે આપ જોઈ શકો છો હાલના રૂપણ બંદરના આ દ્રશ્યો. ત્યાં આપ હાલના આ દ્રશ્યો જોઈ શકો છો દ્વારકા રૂપણ બંદરના, કે સંપૂર્ણ રીતે જે તમામ હોડીઓ છે તે લાંગરી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે બોટ સંચાલકોને નુકસાન ન જાય, દરિયામાં તેમની જાનહાની ન થાય તેમને લઈને આજે તંત્ર દ્વારા એક ભારેથી સૂચના આપવામાં આવી હતી. અને હવામાન વિભાગની આગાહી કે દરિયો ભારે તોફાની થશે અને વાવાઝોડું પણ આવે, ત્યારે રૂપણ બંદરના આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો કે તમામ બોટો છે તે કાંઠા ઉપર લાંગરી દેવામાં આવી છે અને તમામે તમામ માછીમારી ભાઈઓ છે તે સહી સલામત તેમાં માલસામાન રાખી અને આવી પહોંચ્યા છે. અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.